كان ها؟ الو الو ڈاڈ تارا ڈاڈ ہاں ہاں ڈاڈ بولو بولو آ کوئی سمے سے موڑے سودی فرمانو ڈاڈ سوری چلو گھرے جا ہاں ہاں ہوں ہمڑا چ نکلو چھو ڈاڈ ڈاڈ مارا پرنام کو پرنام 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 ڈاڈ لوکیش تم نے ہائی کہہ رہے ہو چھ ہائی نہیں پرنام پرنام ہائی એટલે એ જ થાય પડી ને મૂકે ને કાન નીચે એક અમા અસવા જોઉં છું કાહે કાઈ નહીં ચલ 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 ફટાફટ નીકળ હવે ત્યાંથી તું હા હા હું નીકળું છું સોરી લોકેશ સોરી બોરી કાઈ નહીં ફટાફટ નીકળ ચલ ચલ જા મારે હવે નીકળવું પડશે ના ના તમે મને કીધું નહીં તમારા ડેડ ને મેં પ્રણામ કર્યા તો શું રિએક્શન હતા ડેડ ના એ તો ડેડે एक मिनट एक कद मिनट नंदिनी जी કેમ પખારા કરે છે ગુમો પાડે એટલે કેવા માંગ મી ખાલી તમારી જો ચા માંગ તમે મારું એક જ દાડો બરાબર ધ્યાન રાખ્યું અરે હવે હવે તો ખાવાનું પૂછતા નહીં ભાઈ એ ચૂપચાપ બેસ સવાર સવાર માં શું શરૂ થઈ ગયો છે જો તમે લોકો મને ચા નાસ્તો ના આલો ને તો હું જાગીદાર સાહેબ ને કહી દે એ ધમકી કોને આપી રહ્યો છે મને ભૂખ લાગી ચા ને જોડે ખારી લેતા હો તમને સમજાય છે હા હું ચા લઈને આવું છું તું ચૂપચાપ બેસ મારું ધ્યાન રાખજે બરાબર હું ચા લઈને આવું છું ચા લેવા જોઈએ ને ભાઈ પણ આ રોડ તો અંકલેશ્વર જાય છે આનો અર્થ કે સજ્જન સર ત્યાં અંકલેશ્વરના ફાર્મ હાઉસ પર જ છે કરેક્ટ તો ચાલો
एक मिनट आ। हाँ मम्मी बोल। कहीं नहीं आ तो तारी याद आती थी इतने फोन करियो। हूँ तो ने पची फोन करूँ। बहु बिजी छे के। मम्मी सज्जन भाई क्या छे ने? ये खबर पड़ी गई है। એમનો એડ્રેસ મળી ગયો હું તને બહુ જલ્દી તારું ઘર પાછું અપાવીશ મને ખબર છે બેટા મમ્મી હું તને પછી ફોન કરું હું થોડી ઉતાવળમાં છું હા અભય સાંભળ ને અનુનો સાથ ના છોડતો હા બેટા ક્યારે તું અચાનક આ કેવી વાતો કરી રહી છે હવે તમારે સાત જન્મ સુધી સાથે રહેવાનું છે હા હા હું તને પછી ફોન કરું ને હા હા પણ મમ્મી આજે થોડી વધુ પડતી જ ઇમોશનલ થઈ રહી છે મારે બને એટલું જલ્દી એને ઘર પાછું અપાવવું જ છે ચાલો નીકળીએ હેલો ભાઈ સજ્જન ત્યાં છે હા ભાઈ હા કામ કરો સજ્જનને ફાર્મ હાઉસના પાછળના ભાગમાં લઈ જાઓ ને ફાર્મ હાઉસ એકદમ મસ્ત ચકાચક સાફ કરી નાખો ઠીક છે ભાઈ હા અને જમવાની મસ્ત તૈયારી કરજો હા હું થોડી વારમાં આવું તો આવું એટલે ભાઈ એટલે આવવાનું હજુ નક્કી નથી વાવાનો જ તો ફોન કર્યો તમને ભલે ભાઈ ખારી સાંભળે ભગ્યા હા ભાઈ એક પ્રોબ્લેમ થાય એમ છે હું ભાઈ નંદિનીએ જો બીજું કોઈ ફાર્મ હાઉસ સિલેક્ટ કર્યું તો કોઈ વાંધો જ નહીં મળે પણ સજ્જનને આપણે જ્યાં રાખ્યો છે એ ફાર્મ હાઉસ જો નંદિનીએ સિલેક્ટ કર્યું તો બધી તકલીફ થઈ જવાની છે અને આ સજ્જન પર છે ને મને સહેજ પણ ભરોસો નથી એક રૂપિયાનો વિશ્વાસ નથી એના પર એટલે કામ કર તું સજ્જનને બીજા ફાર્મ હાઉસ પર શિફ્ટ કર અને જેવા અમે લોકો એ ફાર્મ હાઉસ થી નીકળીએ હું ને નંદિની એટલે તરત જ પેલા સજ્જન એને ત્યાં પટકી દેવા સમજી ગયો બંને કામે લોકો ફટાફટ ચાલો મારું કામ કરું હા નંદિની નક્કી કર્યું ના હાજી નક્કી નથી કર્યું અચ્છા હું કહેતો છું આપણાથી અંકલેશ્વરની જે અગાય કે તમે ત્યાં 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 જરા પ્રોબ્લેમ છે એટલે કેવો પ્રોબ્લેમ પ્રોબ્લેમ લાઈટ નથી ને ત્યાં લાઈટ 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 નથી ત્યાં તો શું થઈ ગયું આપણે તો દિવસનો સમય જવાનું છે અને લંચ કરીને પાછા આવવાનું છે ગાડી થોડી ધીરે ચલાવ ને લોકેશ ને શંકા જાય ને
એ પહેલા સજ્જનભાઈને છોડાવીને પાછા લાવવાના છે. સમજાઈ ગયું તમને? તારી વાત સાચી છે. બીજો કોઈ રસ્તો શોધવો જ પડશે. નંદી, આ ચાવી રાખ. સાઇલેન્ટ કર. લોકેશ કોલ કરી રહ્યો છે એટલે એટલે કે એ અત્યારે અહીંયા નહીં આવે. આગળ નક્કી કોઈ રસ્તો તો હશે જ. ક્યાં છે પેલો? અંદર છે, જાઓ ફટાફટ લઈ આવો. હા. ચાલ ચાલ. આજે આપણે ચાલ જઈએ છીએ. આવો સજ્જન સર. ચાલો જો આગળ ટ્રીપમાં. એટલે એટલે એમ કે જાગીરદાર સાહેબ અમને એમ કહ્યું છે કે તમારી બરાબર સેવા કરી. એ મારા હજમાન દાદા, તે માટે જાગીરદાર સાહેબ સમજ્યા. બાકી આ લોકો તો દિવસ હવાની ચાય નતા હાલતા. હવે સમજાવ તમને. હવે મેં આવી ગયા ને, હવે તમને કોઈ જ તકલીફ નહીં પડે. બધી વસ્તુ સમયસર મળશે. હા એમ. હા હાલો. હવે આને બાંધી લો. હાલે હાથ પર નહીં, આંખ પર. ઓક પર બાંધો. આ બધું શું થઈ રહ્યું છે? સરપ્રાઈઝ છે તમારા માટે. બધું ચો લઈ જાવ તો મને.
ચાલો અમે જઈએ. તું ચો જાય તમે બેસો, તમારા માટે સરપ્રાઈઝ દેખાય. હા બેસો, હમણાં જ આવે. બારથી લોક કર્યું પકિયા, જો ખોલતા. અને આટલી હિંમત કે મારો ફોન કટ કરી દીધો. થોડા સમય પછી પ્રયત્ન કરો. સમજાતું નથી, હું બિઝી હોઈશ. અરે પણ મેં પણ કામ માટે ફોન કર્યો છે ને. હું અત્યારે બિઝી છું, હું તને પછી કોલ કરીશ. સોરી 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 સોરી, પણ તમે મને કીધું નહીં ને જવા માટે, એટલે મેં ફોન કર્યો. ના એટલે મારે પણ તૈયારી કરવી પડે કે નહીં? લોકેશ, અત્યારે કોઈ જ તૈયારી નથી કરવાની. કેમ કેમ આવી વાત કરતા છો? નંદિની મેડમ, કોઈ તૈયારી કરવી નહીં પડે એટલે આ રીતે વાત ના કરો. સોરી, પણ મને પણ જરાય પસંદ નથી કોઈ મારો ફોન વારે વારે કટ કરે. અને મને પણ આમ કોઈ ડિસ્ટર્બ કરે અને મારી પાછળ પડી જાય ને, એ મને પણ પસંદ નથી. ઓ નંદિની મેડમ, હું કે તમારી પાછળ નથી પડ્યો. તમ ઘડી ઘડી કોલ કેમ કરે છે? અરે બરે, આપણે તો નક્કી કર્યું તું જવા માટે. લોકેશ, આપણે કાઈ જ નક્કી નહોતું થયું. ના ના ના, નક્કી કર્યું તું ને આપણે. તમે તો મને કીધું તો આપણે જઈશું અંકલેશ્વર મારા ફાર્મહાઉસ પર. તો પછી? હા, પણ મેં મારો વિચાર બદલી નાખ્યો છે. વિચાર બદલી નાખ્યો? શું બદલી નાખ્યો? હવે મારે તારા કોઈ પણ ફાર્મહાઉસ પર નથી જવું. કેમ? અને સાંભળ. હા, હું અત્યારે બિઝી છું, હું તને પછી કોલ કરું. હાલો હાલો હા.
નંદી ફોન સ્વિચ ઓફ કરી નાખ. હા.